એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ગુફા ગેલેરી ખાતે ફોટોગ્રાફી પ્રદર્શન અતીતનો પ્રારંભ. અમદાવાદની ગુફા ગેલેરી ખાતે તસવીરકાર અભિષેક પાંડેના ફોટોગ્રાફી એક્ઝિબિશનની શરૂઆત થઈ છે. અતીત ટાઇટલ અંતર્ગત યોજાયેલા એક્ઝિબિશનમાં અડાલજની વાવ, પાટણની રાણકી વાવ, વાંકાનેર પેલેસ અને કુતુબ મિનાર સહિત હેરિટેજ જગ્યાઓના 20 જેટલા ફોટોગ્રાફ પ્રસ્તુત કરાયા છે. પોતાના ક્લિક વિશે વાત કરતા અભિષેક કહે છે કે મેં દરેક હેરિટેજ જગ્યાઓને મારા ગમતા એંગલથી ક્લિક કરી છે, જેથી તેમાં બારીકાઈને વધુ સ્પષ્ટતાથી જોઈ શકાય છે. હું છેલ્લા 13 વર્ષથી ફોટોગ્રાફી કરું છું, પણ મને છેલ્લા 7-8 વર્ષ થયા હેરિટેજ અને આર્કિટેક્ચરલ ફોટોગ્રાફી કરતા, કારણ કે મને એક ડિફરન્ટ આસ્પેક્ટ, ડિફરન્ટ પર્સપેક્ટિવ અને ડિફરન્ટ ડિટેલ્સમાં મને ઘણી મજા આવતી હોય. જેમ કે હું ઘણું બધું ફર્યો, મેં જોયું કે બહુ બધી જગ્યાએ બહુ સરસ કામ થયેલું છે આજથી 1000 વર્ષ પહેલાં, 11મી સદીમાં, 12મીમાં, 15મીમાં. તો મને એવું લાગે છે કે આ લોકોએ આટલું બધું કામ કર્યું, આટલું ડિટેલ્ડ કામ કર્યું આટલા વર્ષો પહેલાં, જે અમે આજે બી નથી કરી શકતા લોકો, રાઈટ? તો પછી મને એમ થયું કે આ બધી વસ્તુ લોકો સુધી પહોંચવી જોઈએ, કે આપણી સંસ્કૃતિ જે છે અને આપણી જે આર્કિટેક્ચર છે, આપણું જે કામ છે, એ કેટલું સરસ અને અદ્ભુત છે અને એ જળવાઈ રહેવું જોઈએ. તો પછી મેં એ લીધું અને પછી મને એમ થયું કે આને આગળ વધારવું જોઈએ, અને પછી આઈ કન્ટિન્યુ ડુઈંગ ઇટ, અને ધ એક્ઝિબિશન ઇઝ ઓલસો અબાઉટ ધેટ ઓનલી. મને શરૂઆતથી જ પર્સ્પેક્ટિવ ફોટોગ્રાફીનો શોખ, તેમાં પણ લોંગ એંગલ અને દરેક કોર્નર પરથી હેરિટેજ કેમેરામાં કેદ કરવાનું પસંદ છે. જ્યારે લોકો કહે છે કે મેં આ અડાલજની વાવમાં કંઈ ન જોયું હોય તેવું બને નહીં જ. મને કોતરણી અને અન્ય બારીકાઈવાળું કામ કરવું ખૂબ જ ગમે છે. આ ફોટોગ્રાફી પ્રદર્શન 12 જૂનથી 16 જૂન સુધી અમદાવાદ ગેલેરી ગુફા ખાતે નિહાળવા મળશે. તેનો સમય 4-8 દરમિયાન છે. આ ફોટોગ્રાફી પ્રદર્શનને નિહાળવા માટે ફોટોગ્રાફી રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.